વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ નવમાં નવમું પ્રકરણ મૂળભૂત હકો મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ત્રીજો ભાગ આપણે જોવાનો છે અત્યાર સુધી આપણે ત્રણ હકો જોયા હવે આપણે ચોથો હક જોવાનો છે ધાર્મિક સ્વતંત્રતાનો હક ભારતના કોઈ પણ નાગરિકને અંતકરણથી પોતાના મનપસંદ ધર્મ પાળવાનો અને તેનું પાલન કરવાનો અને તેનો પ્રચાર પ્રસાર કરવાનો અધિકાર અહીંયા એને મળે છે એ હેતુથી બંધારણની અંદર આ હક દાખલ કરવામાં આવ્યો છે પરંતુ સ્વતંત્રતા જાહેર વ્યવસ્થા નીતિમત્તા સ્વાસ્થ્યને બાધક ન આવે એવી રીતે વ્યાજબી નિયંત્રણોને આધીન રહી ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર ભોગવવાનો રહે છે ધાર્મિક ક્રિયાકાંડો પ્રાર્થના કે પૂજા કરવાનો સ્વતંત્રતાનો સમાવેશ આમાં થાય છે બીજી રીતે કહીએ કે રાજ્યને પોતાનો કોઈ ધર્મ હોતો નથી ભારત રાજ્ય એ કોઈ પણ ધર્મ કે સંપ્રદાય કે સિદ્ધાંતો કે માન્યતાને આધારે ચાલતો નથી રાજ્યને કોઈપણ પણ સમુદાયથી ધાર્મિક બાબતોમાં કે ધાર્મિક માન્યતામાં દખલગીરી પણ કરી શકે નહીં ધાર્મિક સખાવતી હેતુઓ માટે સંસ્થા સ્થાપવાનો અને તેનું સંચાલન અને વહીવટ કરવાની સ્વતંત્રતા પણ ધાર્મિક સમૂહોને આપવામાં આવી છે કોઈ પણ રાજ્ય જાહેર કરવેરા દ્વારા ઉઘરાવેલા જાહેર ફંડનો ઉપયોગ ખાસ ધર્મ કે સંપ્રદાયના લાભ કે અભિવૃદ્ધિ માટે કરી શકે નહીં એટલે ઉદાહરણ તરીકે આપણે ધારો કે સરકારે કોઈ જીએસટી કે પછી કરવેરામાંથી જે આવક મેળવી હોય તો ધર્મના પ્રચાર પ્રસાર માટે એ આવક ફાળવી શકાય નહીં એ જ રીતે સરકારની ગ્રાન્ટમાંથી ચાલતી કોઈ પણ શિક્ષણ સંસ્થા ધાર્મિક શિક્ષણ આપી શકે નહીં ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની કે ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની ફરજ પાડી પણ શકે નહીં બીજી રીતે આપણે કેવું હોય ધાર્મિક સ્વતંત્રતાનો હક માટે તો દરેક નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર જે ધર્મ પાડવો હોય તે ધર્મ પાડી શકે છે પરંતુ આ ધર્મ ધાર્મિક સ્વતંત્રતાનો જે અધિકાર છે એ પણ આપણે કેટલીક મર્યાદામાં રહી અને ભોગવવાના હોય છે આ ઉપરાંત ધર્મ ભારત કોઈ ધર્મને વરેલો દેશ નથી ભારતને પોતાનો કોઈ ધર્મ પણ નથી એટલે ધર્મને આધીન રહી કોઈ પણ જાહેરાત પણ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા કરી શકાય નહીં અને સરકારને મળતી જે જાહેર કરવેરાની આવક છે એ ધર્મ પાછળ પણ વાપરી શકાય નહીં હવે એવી જ રીતે આપણે પાંચમો અધિકાર જોવાનો છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક ભારતમાં વિવિધ ધર્મ વિવિધ ભાષા વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો રહે છે ભારતના પ્રદેશમાં રહેતા લોકોને પોતાની આગવી ભાષા લિપિ કે સંસ્કૃતિની ઓળખ અને તેના આધારે રચાયેલા વર્ગ સમૂહને જાળવી રાખવાનો અધિકાર છે કોઈ પણ શિક્ષણ સંસ્થા કે રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય તેવા તેમાં ધર્મ જાતિ કે જ્ઞાતિ ભાષાને એવા કોઈપણ કારણસર કોઈ પણ નાગરિકનો પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાય નહીં ટૂંકમાં બીજી રીતે કહેવું હોય તો સરકાર દ્વારા ચાલતી કોઈ પણ શિક્ષણ સંસ્થા જે હોય તેમાં જાતિ જ્ઞાતિ ધર્મ કે ભાષાને આધારે કોઈ પણ વ્યક્તિનો પ્રવેશ અટકાવી શકાય નહીં જો કોઈ વ્યક્તિ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ કે જાતિ કે ભાષાના ધોરણે પોતાને મત આપવાની અપીલ કરે તો તે લોકપ્રતિનિધિત્વ કલમ એકસો ત્રેવીસ અંતર્ગત ગેરકાયદેસર ગણી શકાય છે કોઈપણ રાજ્ય કોઈપણ કાયદો ઘડી નાગરિકને તેનો કોઈ વિભાગ પર કોઈ સંસ્કૃતિ કે ભાષાના પાયા પર રચાયેલા તમામ લઘુમતીઓને તેની પસંદગીની શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપશે રાજ્ય પણ કોઈ પણ ધર્મ ભાષા દ્વારા રચાયેલ લઘુમતી સંસ્થા રાજ્ય નિધિમાંથી અપાતી શૈક્ષણિક સહાય કે શૈક્ષણિક શિષ્યવૃત્તિ જેવા લાભોમાં માત્ર એ કારણસર ભેદભાવ કરશે નહીં આવી લઘુમતી સંસ્થાઓની મિલકતનું ફરજિયાત સંપાદન કે હસ્તગત પોતાના હસ્તગત લેવા ઈચ્છે તો રાજ્ય જરૂરી વળતર આપીને આપીને જ કરી શકે છે આમ શૈક્ષણિક સંસ્થા સંદર્ભે મહત્વની જોગવાઈ બંધારણમાં કરવામાં આવેલી વિદ્યાર્થી મિત્રો હવે આપણે છઠ્ઠો બંધારણીય ઈલાજનો હક સૌથી વધારે મહત્ત્વનો આ હક ગણવામાં આવે છે આ હકને બાબા સાહેબ આંબેડકરે જે બંધારણના રચયિતા એમણે બંધારણના આત્મસમાન ગણાવ્યો છે આ હક બંધારણીય ઈલાજનો હક હોય તો જ ઉપરોક્ત જ આપણે જે ભણી ગયા પાંચ હક્કો એ હક્કોનું મહત્ત્વ છે ઉદાહરણ તરીકે આપણું શરીર છે આપણા શરીરનું મહત્વ ક્યારે છે તો એની અંદર જો આત્મા હોય તો શરીરમાંથી આત્મા જતો રહે ત્યાર પછી શરીરનું કોઈ મહત્ત્વ રહેતું નથી એવી જ રીતે આપણે ઉપર જે પાંચ હક્કો ભણી ગયા એ પાંચ હક્કો જે છે એનો આત્મા કોણ છે તો કે બંધારણીય ઈલાજનો હક જો બંધાણી ઇલાજનો હક કાઢી નાખવામાં આવે તો ઉપરોક્ત પાંચ હક્કોનું કોઈ મહત્ત્વ રહેતું નથી એટલા માટે જ બાબા સાહેબ આંબેડકરે બંધાણી ઇલાજના હકને બંધારણના આત્મસમાન ગણાવ્યો છે કેવી રીતે તો આપણે સમજીએ તો ગમે તેટલા સારા કાયદાઓ ઘડવામાં આવે અને મૂળભૂત હક્કોની જોગવાઈ કરવામાં આવે પરંતુ જો તેનો અમલ યોગ્ય રીતે કરવામાં ન આવે તો આવી સ્વતંત્રતા કે અધિકારનો કોઈ જ અર્થ સરતો નથી તેથી જ આ હક અમલ માટે બંધારણમાં જોગવાઈ કરી છે આ હક પાછળ મૂકવાનો હેતુ એ કે ઉપલના જો કોઈ પણ પાંચ હક્કો આપણને કોઈપણ રીતે ભોગવવા દેવામાં આવતા ન હોય તો આપણે અદાલતમાં જઈ ન્યાય માટેની માગણી કરી શકીએ છીએ એટલે કે તે અનુસાર મૂળભૂત હકોનો જો ભંગ બદલ સીધા જ આપણે સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતમાં જઈ દાદ માગણીના અધિકારને મૂળભૂત હક તરીકે સ્વીકારવામાં આવે છે સર્વોચ્ચ અદાલતના મૂળભૂત હક્કોના રક્ષણની અગત્યની ભૂમિકા ભજાવે છે આ અંગે અદાલત જરૂરી લાગે તે પ્રકારના યોગ્ય આદેશો સૂચના કે આજ્ઞાપત્ હુકમમાં કાઢવાની વિશાળ સત્તા તેને બંધારણમાં બક્ષવામાં આવી છે જે અંગે કોઈ વાંધો લઈ શકતું નથી મૂળભૂત અધિકારનો ભંગ થવાની કોઈ પણ રાજ્યની ફરિયાદ આવે તો તેનો યોગ્ય ઉપાય કરવાનો સર્વોચ્ચ અદાલત માટે જરૂરી છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જે આપણા બંધારણના ઘડવૈયા કહેવાય તો એમણે આ હકને બંધારણના આત્મસમાન ગણાવ્યો છે સંસદ કાયદા દ્વારા આવા હુકમો બહાર પાડવાની સત્તા અન્ય કોઈ અદાલતને સુપ્રત કરી શકે છે મૂળભૂત અધિકારનો ભંગ થયો હોય તો તે સાથે અસંગત હોય તેવા કાયદા ઘડતા રાજ્ય વિધાનસભાને સર્વોચ્ચ અદાલત અટકાવી શકે છે આમ હકનું કોઈ પણ નાગરિકનો મૂળભૂત હકનો ભંગ બદલ અદાલતમાં જવાનો હક અને એ હકનું રક્ષણ મેળવવાનો હક છે આમ બંધારણમાં બક્ષવામાં આવેલા મૂળભૂત અધિકારો નાગરિક માટે ઉપલબ્ધ કરાયા છે આ હકો સરકાર રો એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સામે આપવામાં આવે છે મૂળભૂત અધિકારો બધા જ સમાન માટે બધા જ નાગરિકો માટે ઉપલબ્ધ છે પરંતુ કટોકટીના સમય સંજોગોમાં આ મૂળભૂત હકો સ્થગિત કરી દેવામાં આવે છે એટલે કે કોઈપણ નાગરિકના મૂળભૂત હક્કો છીનવાઈ જાય છે અને કોઈ પણ કાયદાઓ રાજ્ય ઘડી શકતું નથી ટૂંકમાં બંધાણી ઈલાજનો અધિકાર ઉપરલા પાંચ હક્કો જે છે એ પાંચ હકોનું રક્ષણ માટે ઘડાયેલો છે એટલે આપણે એને બંધારણીય ઇલાજના હક્ક તરીકે ગણાવી શકાય